નગર પાલિકા સભા ખંડમાં જનરલ બોર્ડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ તમામ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ વિપક્ષની ગેરહાજરી રહેતા મીટિંગ માત્ર 5 જ મિનિટમાં પૂરી થઈ હતી. ત્યારે પાલિકા પ્રમુખ વિનય વસાવા દ્વારા અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના વિકાસના કામોની ગ્રાન્ટની ચર્ચા થઈ હતી, જેમાં વોર્ડ વાઇઝ અલગ અલગ કામોની ગ્રાન્ટ મંજૂર થઈ હતી, જેમાં અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડમાં વોર્ડ દીઠ 45-45 લાખ ફાળવવામાં આવ્યા હતા, તેમજ ગટર અને પાણી લાઇન માટે 1 રોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઉપરાંત અંતિમ રથ ખરીદવામાં પણ આવશે. આ બોર્ડ મીટિંગમાં માત્ર એક કામ માટે વિરોધ બાકી હતો, બાકી બધા જ કામોને સર્વાનુમતે મંજૂરી મળી હતી. સરકાર દ્વારા અમૃત 2.0 યોજના અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અને જળશક્તિના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેમાં કમલમ તળાવમાં રૂપિયા 2.50 ફાળવી ટૂંક સમયમાં તેની ટેન્ડર પ્રક્રિયાની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને ધ્યાનમાં લઈ પાલિકા વિસ્તારની 2045 સુધીમાં જેટલી થશે તે મુજબ કાગદી તળાવ માટે રૂપિયા 36 કરોડના ખર્ચે ફિલ્ટરેશન પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં તેનું કામ ચાલુ કરવામાં આવશે. સાથે જ જવાહર બાગ તેમજ પુરુષોત્તમ બાગ માટે રૂપિયા 70 લાખ ફાળવવામાં આવ્યા છે. તો હાલ ચોમાસાના કારણે અંકલેશ્વર નગરપાલિકાના તમામ રોડ રસ્તાની હાલત દયનીય બની છે. ત્યારે આગામી દિવસો સરકાર દ્વારા રોડના રિપેરિંગ કામ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આમ બોર્ડ મીટિંગમાં લગભગ તમામ કામોની સર્વાનુમતે મંજૂરી મળી હતી. અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ ક્વાર્ટરલી જનરલ બોર્ડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 48 કામ એજન્ડા પર હતા અને 1 કામ ચેર પરથી હતું. બીજા કામમાં વધુ મતે અને બાકીના તમામ કામો સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. અંકલેશ્વર વિકાસની વાત કરીએ તો, વિકાસના કામોની વાત કરીએ તો અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડમાં રૂપિયા 45-45 લાખ રૂપિયા વોર્ડ દીઠ ફાળવવામાં આવ્યા છે. તેમજ ગટર લાઇન અને પાણીની લાઇનમાં માટે 1 કરોડ ઉપરાંતના ખર્ચે એના માટે પણ ફાળવવામાં આવ્યા છે. તેમજ અંતિમ રથ પણ ખરીદવાનું આમાં ઠરાવવામાં આવ્યું છે. બીજી વાત કરીએ તો સરકારશ્રીના અમૃત 2.0 અંતર્ગત જે સરકારશ્રીએ અંકલેશ્વર નગરપાલિકામાં જે પ્રોજેક્ટો મંજૂર કર્યા છે, જેમાં કમલમ તળાવ જેમાં 2.50 લાખ રૂપિયા જેટલા પૈસા ફાળવીને એની કાર્યવાહી શરૂ કરી છે. ટૂંક જ સમયમાં એની ટેન્ડર પ્રક્રિયા અને એનું કામ પણ શરૂ થશે. એવી જ રીતના પાણીનો જે રીતના છે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આગામી 2045 સુધી જે વસ્તી હશે એને ધ્યાનમાં રાખીને કાગદી તળાવ જે 36 કરોડ રૂપિયા એના માટે પણ દરખાસ્ત એની સરકારશ્રીમાંથી આવીને એને મંજૂરી આપવામાં આવી છે, જે આગામી દિવસોમાં એ ફિલ્ટરેશન પ્લાન્ટ આ કાગદી તળાવ ખાતે કાર્યરત થશે અને બધાને ફિલ્ટર પાણી ઘરે ઘર પહોંચશે એવું પણ આ એમાં મંજૂરી મળી છે. સાથે સાથે પુરુષોત્તમ બાગ અને જવાહર બાગ જેમાં પણ 70 લાખ રૂપિયા જેટલા ફાળવવામાં આવ્યા છે. મિત્રો, આગામી આ જે ચોમાસું હાલમાં ચાલી રહ્યું છે, જેમાં ભારે વરસાદથી ડેમેજ થયેલા રોર જેના માટે સરકારશ્રીના એમના આદેશ અનુસાર એની પણ અમે ટેન્ડર પ્રક્રિયા ભાવો મંગાવીને પૂર્ણ કરી છે, જેથી કરીને ટૂંક જ સમયમાં સરકારશ્રી દ્વારા ભારે વરસાદથી ડેમેજ થયેલા રોડ માટે પણ ગ્રાન્ટ આવશે. તો અંકલેશ્વર શહેરના તમામ જે રસ્તા છે નગરપાલિકા હસ્તકના, એ તમામ રસ્તાને કાર્પેટિંગ કરી અને એ રોડ સારા કરવામાં આવશે. એવી જ રીતના બીજા જોવા જાય તો આવી જ રીતના 48 કામો હતા અને એક ચેર પરથી હતું, તો એ સર્વાનુમતે અને એક બીજા નંબરનું કામ વધુ માટે અમે મંજૂરી આપી છે. બ્યુરો રિપોર્ટ, શુભમ ઉપાધ્યાય, ભરૂચ.